तो प्रभु ने अवश्य आज करी सकिए कि आप हमने छोड़ा भी सको एम छो, आप हमने बचा भी सको एम छो, आप हमारा ऊपर अवश्य कृपा करी, रहम करी, हमने जरूर बचाओ जो कारण के तारु जावर। पर भगवान ने तो चोखे चोखो कह दी तो कि हूं क्या ना पाड़ो छु, सर्व धर्म परित्याज्य माम एकम शरणम व्रजे। भगवान ने छेली तो एम कह दी तो कि बधु छोड़ी ने मारी अंदर तारु मन परोवी ने बेस, मारी अंदर तू मन लगावी दे, मने तो सर्वस्व समर्पित करी दे, हूं तने उद्धार करवा, हूं तने उगारवा तैयार छु। पण आपने केवा छे जरा कोनु सारू थयु तो तरत ज आपने ईर्षा वीची करडी जाय अने उछळ खुद थवा माडे, उछळ खुद थवा लागे के हूं आउ केम थाय, आउ न थौ। बढ़ता सीखो, बढ़ता भगवाने बनावेली आ सृष्टि नी अंदर बदी एक वस्तु एक बीजी वस्तु मां एक बीजी वस्तु मां बढ़ती जाय छे, पण भींडो कसा बढ़े एक बाजू रींगण बटेटा भींडा तुवेर कोबी फ्लावर બધાયના ઢગલા, એમાંથી સૌથી વધારે વધારે વસ્તુ એની ડારીમાં શેની હોય છે, શું હોય? બટેટા હોય, બધાય શાકભાજી પેલા બટેટાને કે બધા કરતા વધારે જગ્યા રોકીને બેઠો છે, અમારે ઓછી ઓછી જગ્યા, તારે વધારે જગ્યા, તારે બધી બહુ જગ્યા જોઈએ, તું વધારે ભરાઈને બેઠો છે। બટાકાએ કહ્યું કે ભલે ને હમણાં બધા આવે ત્યારે જોજો, તમને બધા કેટલા પસંદ કરે છે ને મને કેટલા પસંદ કરે છે। અને જેવી સોસાયટીમાં લારી જાય એવી સૌથી વધારેમાં વધારે શેનો ઉપર થાય? હે, બટેટાનો। કેમ? બધામાં બટેટું ભળી જાય પણ ભીંડો કસામાં ભળે નહીં। ભીંડા જેવા બટેટા જેવા બનો અને બધામાં ભળતા રહો કે જેથી કરીને પ્રભુ કહે કે મારી સૃષ્ટિની અંદર રચેલી તમામે તમામ પ્રકૃતિના તત્વોની સાથે તમારી જાતને ભેળવતા રહો। બટેકા જેવા રહીએ તો બધાની અંદર આપણું કામ ચાલી જાય, એવા બનો। અને જે જીવ એવો બની જાય છે એને પરમાત્મા અધ્યારુજી મહારાજ કહે કે સાહેલીના રૂપમાં એને પ્રભુ પોતાના ભીતરમાં છે એ સમજાઈ જાય છે, મતલબ કે તેના ભીતરમાં રહેલા સત્ત ગુણો વિશેષ રૂપે જાગૃત થઈ જાય। કલ્પના કરતી છે પરિભ્રમણ કરતા 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 માનવ યોનિ પ્રાપ્ત થઈ કે ગર્ભને ખંડિત કરવો હોય, વારે વારે આવાગમન ના કરવા દેવું હોય, આ જીવાત્માને પરમ તૃપ્તિ થાય, પરબ્રહ્મ પરમાત્માનું મિલન થાય એવું ઈચ્છતા હોઈએ તો કમસે કમ તમામ પ્રકારની કલ્પનાઓથી એને દૂર કરો, અવિનાશી અખંડ પ્રભુને સુરતા સતત કરતા રહો, તેની સાથેનો સંબંધ પ્રગાઢ બને તેવો પ્રવેશ કરો, એવો પ્રયત્ન કરો કે જેથી કરીને આત્માને પુનરપી જન્મ પુનરપી મરણ પુનરપી જનની જઠરે શયન એ સંસારે ખલ દુસ્તારે કહેવાય। જગદગુરુ શંકરાચાર્ય કહેતા કે છતાંય આ માનસ એવો છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં એની કલ્પનાઓ તેની ઈચ્છાઓ તેના વમળો ઓછા થતા નથી। અંગમ પલિતમ ગલિતમ મુંડમ દસનહિવીનમ જાતમ તુંડમ યાદી ગુણિત્વા પાહી દંડમ તદપિ ન મુચતી તાપાસંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે। જગદગુરુ શંકરાચાર્ય કહે છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગ ગળી ગયા
तलेसा मारता मारता चालता होय एम चालिए तोय हजी ठठारा ओछा થતા ખબર નહી શરીરને સંગારવામાં તો માણસને એટલો રસ છે એટલો રસ છે કે વાત ના છો એટલો નહીં એના કરતા અડધો રસ કદાચ મારા આત્માને સંગારવામાં કરી દીધો હોય તો એ આત્મા પરમ તત્પતિ એવા તૃપ્ત થઈ જા કે જેને જીવનમાં આવ્યા પછી ફરીથી ગર્ભ ખંડે મતલબ કે ફરીથી એને આ 84 લાખ પરિભ્રમણ કરવાનું રહે નહીં છતાંય તૃપ્તિ એને થતી નથી હજી મને કાંઈ જોઈએ હજી મને કાંઈ જોઈએ હજી મને કાંઈ જોઈએ અતૃપ્તિને કારણે જીવ તરસ્યો ને તરસ્યો જ રહે છે અસંતોષ અસંતોષ એ એવો કેફ છે કે જે ગમે એવી પરિસ્થિતિ આવે છતાંય ઉતરતો નથી મતલબ કે ગમે એટલા વર્ષો વિતાવી દીધા પછી પણ આ જીવ એ એનાથી એવો અતૃપ્ત છે સંતોષ નથી અસંતોષી જીવ ક્યારે પણ સુખી થઈ શકતો નથી એટલે તો સંતોએ કથન આપ્યું સંતોષી નર સદા સુખી પણ છે સંતોષ નથી રાજા સંતોષી ના હોવો જોઈએ ભગવાન કૃષ્ણએ ગીતામાં બતાવ્યું છે સંતોષી નર સદા સુખી એ કહેવત સાચી પણ રાજા સંતોષી ન હોવો જોઈએ યોગી સંતોષી હોવો જોઈએ નર સંતોષી હોવો જોઈએ ગૃહસ્થી સંતોષી હોવો જોઈએ એનો મતલબ એવો નથી કે કોઈએ કોઈ કામકાજ ન કરવું કોઈએ કમાણી ન કરવી કોઈએ પ્રગતિ ન કરવી કરવી ચોક્કસ પરંતુ વિવેક માણસ માટે બહુ જરૂરી છે જ્યાં વિવેક જાગૃત થાય ત્યાં માણસ તૃપ્ત થઈ જાય મોટામાં મોટું ભગવાન તરફથી મળનારું યોગદાન જો કોઈ હોય તો એ આત્મસંતોષ છે જેને આત્મસંતોષ મળી જાય એ પરમ તૃપ્તિનો અહેસાસ પ્રાપ્ત કરી લે ગમે તેવા અભાવમાં જીવીને પણ એને ખૂબ આનંદ હોય એને ખૂબ આનંદ હોય આજે કોઈ જીવનમાં દુઃખી નથી પણ દુઃખ છતાંય દુઃખી છે એનું કારણ શું છે કારણ કે જે વસ્તુ એની પાસે નથી એ વસ્તુ મેળવવા માટેની સતત એની લાલસા એ એને દુઃખી કરે છે અને એ દુઃખને કારણે એની પાસે જે વસ્તુ છે એનું સુખ એ ભોગવી શકતો નથી મારી પાસે આટલું છે સંતોષ છે શાંતિ નથી પણ જે નથી ને પણ હજી મારે આના ઘરે આ વસ્તુ જોઈને એ વસ્તુ મારે લાવવી છે આટલું લઈ આવું એટલે શાંતિ તૃપ્તિ નથી એના કારણે જે વસ્તુ છે એનો એ આનંદ માણી શકતો નથી એના કારણે અતૃપ્તિને કારણે સદાય દુઃખી દુઃખી રહે આ બધી જે કલ્પનાઓ છે એને તમે સીમિત કરો અદ્યારુજી મહારાજ કહે છે કે પરમાત્માને જીવનમાં સાહરીના રૂપમાં પામવા હોય તો આ બધી જે કલ્પના જે વાસ્તવિક જગતમાં આપણને દુઃખી કરે છે એનાથી આપણી જાતને બચાવો देह धरो सुख प्राप्त छे सारे रे साथिए ते અવસ્થા સુધી આપણે પહોંચીએ છીએ છતાં પણ આપણને એ સૂઝ હજી અંદરથી થતી નથી છતાંય આપણને એમ થાય મને બોલાવ્યું અને ન બોલાવ્યું અને આમ કર્યું મને ન કર્યું આપણને માન જોઈએ હે સન્માન જોઈએ આપણને કોઈ બોલાવે એવું જોઈએ આપણને કોઈ પત્રિકા આપે એવું જોઈએ આપણને કોઈ આમ કરે એવું આપણે આપણે બીજાની પાસે એટલી બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે એ અપેક્ષાઓને કારણે આપણી પાસે બધું જ છે છતાંય આપણે દુઃખી છીએ સૌથી મોટામાં મોટું દુઃખનું કારણ અપેક્ષાઓ બીજાની પાસે જે અપેક્ષાઓ આપણે રાખીએ છીએ
એના કારણે આપણે દુખી છીએ. તમે જુઓ ઘર ઘરની પરિસ્થિતિ છે, બધી જ બાબતો આપણા જીવનને લઈને જો આપણે વિચારીએ તો અવશ્ય આપણને ખ્યાલ આવી શકે. અત્યારજી મહારાજે કહ્યું, દેહ દર્યો સુખ પ્રાપ્ત કરે. દેહ ભગવાને આપ્યો, કેવો સુંદર માનવ દેહ, કે જે માનવ દેહ દ્વારા આ વિનાશી શરીર દ્વારા અવિનાશી તત્વને પ્રાપ્ત કરી શકાય એટલા માટે આપણને માનવ દેહ આપ્યો. તમામે તમામ પ્રાણીઓની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રાણી બનાવ્યો હોય પરમાત્માએ તો એ માનવ બનાવ્યો. તેથી જ તુલસીદાસજી મહારાજે પણ આપણને કહ્યું કે જે કાંઈ સંભવ છે એ આ માનવ દેહથી સંભવ છે, સાધન છે માનવ દેહ. બડે ભાગ માનુષ તન દ્રોણાચાર્યને ગુરુ દ્રોણાચાર્યને દુર્યોધન કહેવા લાગ્યા
કે ગુરુદેવ આ તો હસ્તિના ફૂલ છે. શું તમે એમ સમજો છો કે આ નગરમાં બધા સારા માણસો રહે છે? એક એકને મળી આવે પણ બધાયમાં કોઈ ને કોઈ ખરાબી રહેલી જ છે. કોઈ સારો માણસ નથી. એક હું સારો છું, મારું નામ લખી દો. જેવી જેની દ્રષ્ટિ હતી એને સંસાર એવો દેખાતો. ધર્મરાજ દ્રષ્ટિને સૌ સારા લાગ્યા. કેમ? પોતાનામાં અચ્છા સારપ છે, પોતાનામાં સદગુણ છે. જેનામાં સદગુણ હશે એને બધા સારા લાગશે, જેનામાં દુર્ગુણ હશે એને બધા દુષ્ટ લાગશે. માં શારદા મુનિ એટલે એમ કહેતા કે બેટા, જીવનમાં કદી કોઈના દોષ જોવાનું કામ ન કરશો. જો તમે બીજાના દોષ જોશો ને તો પહેલામાં પહેલા દોષ તમારી દ્રષ્ટિમાં આવશે, અને તમારી દ્રષ્ટિમાં આવેલો દોષ તમને બીજાના દોષના દર્શન કરાવશે. આપણું મન પહેલા ગંદુ થાય પછી આપણને બીજાની ગંદકી દેખાય છે. માટે બીજાની ગંદકી જોવાનો કદી પણ પ્રયત્ન ન કરો. ગુણગ્રાહ્ય બનો. કોઈના ઉપર કીચડ ઉછાળીએ છીએ ત્યારે બીજાના ઉપર કીચડ ઉછાળવાનું છે, જેના ઉપર કીચડ ઉછાળવાનું છે એના કપડા તો પછી ગંદા થશે, પણ પહેલા આપણે કીચડ લેવો પડશે. પહેલા આપણો હાથ ગંદો થશે. ધ્યાન રાખજો, જેથી કરીને બીજા ઉપર ક્યારેય પણ કોઈ પણ વાતનો દોષારોપણ કદી ના કરો. બીજાના ઉપર દોષ કદી ના દો. કદાચ દોષ શોધવાનું મન થતું હોય તો પોતાના દોષ શોધીએ, પોતાના દોષનું નિરીક્ષણ કરીએ, અને જે વ્યક્તિ સ્વદોષ શોધવા બેસે એ વ્યક્તિ આત્મકલ્યાણ કરી શકશે. એ જ વ્યક્તિ આત્મશોધન કરી શકશે, આત્મનિરીક્ષણ કરી શકશે, અને ત્યાર પછી આત્મકલ્યાણ કરી શકશે. આત્મકલ્યાણના ચાર ચરણ બતાવ્યા: આત્મશોધન, આત્મનિરીક્ષણ, આત્મપરિવર્તન, પછી આત્મકલ્યાણ થઈ શકે. અને એના માટે પહેલામાં પહેલું ચરણ સ્વદોષનું શોધન, પોતાના દોષનું શોધન કરો. જેમ જેમ વ્યક્તિ પોતાના દોષને શોધતો જશે, હા, આપણને તો કોઈ કદાચ આપણું કંઈ ખરાબ બાબત હોય ને કોઈ કે તો પણ આપણને ગમે નહીં. તરત જ આપણે એમ કહે, રેવા દે રેવા દે, તારામાં કેવું છે તે મને ખબર છે, તું શું કરે છે તે મને ખબર છે. પણ કદાચ એને આપણને બતાવ્યું તો આપણે નિરીક્ષણ કરીએ, આપણે વિચારીએ કે બરાબર છે, મારે આ બાબતને સુધારવી જોઈએ, મારે આ બાબતથી ચેતવું જોઈએ. આ બાબત જ્યારે આપણા અંતરમાં આવશે તો અવશ્ય આ આત્માનું કલ્યાણ સુનિશ્ચિત થશે. અધ્યારૂજી મહારાજ એટલે કહે છે કે આપણને માનવ સ્વરૂપ એક સાચા પારસ્વણી રૂપ પરમાત્મા ભીતરમાં બેઠેલો છે, પણ છતાંય આપણે એનાથી અડગાઈ રહ્યા છે, એનાથી દૂર રહ્યા છે. કેમ? આવરણ છે. જ્યારે એક સિદ્ધ બાબા ઝૂંપડીમાં રહેતા હોય, જેને માત્ર ઉદરપૂર્તિ માટે ભોજન જોઈએ, સાધના પ્રભુ સ્મરણમાં લીન બને, બીજી કાંઈ વસ્તુની જરૂર ના હોય, એમની પાસે એક પારસમણી હતો. એક વ્યક્તિને ખબર પડી કે આ બાબાની પાસે પારસમણી છે, રહેવાનું એને સાદું સીધું, એને શું કામ છે, મને આપો તો મારું કામ થઈ જાય. સિદ્ધ બાબાની પાસે ગયો અને કહેવા લાગ્યો કે બાબા, મને ખબર પડી છે કે તમારી પાસે પારસમણી છે, તો મને આપશો? બાબાએ કહ્યું કે એવું તો મને નથી ખબર કે પારસમણી છે કે શું છે, પણ મારી પાસે એવો એક પથ્થર છે અને મારી ઝૂંપડીની પાછળ કરાઠાની દિવાલ હતી ને, એટલે એમાં કરાઠા બહાર નીકળી ગયેલા હોય, એમાં થોડી તિરાડ પડી, એમાં એક ડપ્પીમાં ખૂસેલો છે, લઈ લે. પેલો ફાંફા મારીને થાક્યો પણ મળ્યું નહીં. બાબાએ જઈને કટાયેલી ડબ્બી હતી એ બતાવી અને કહ્યું કે આમાં છે. પેલો વિચાર કરે કે કટાયેલી ડબ્બીમાં પારસમણી, તો પારસમણી હશે નહીં, કારણ કે પારસમણીનો
नियम छे कि जेने स्पर्श करे लोखंड ने स्पर्श करे तो लोखंड सोना नो बनी जाए। आ तो कटायेली डबी छे, एमा जो पारसमणी होय तो ए पारसमणी साचो नथी, ने तो आ डबी सोनानी ना बनी जात। पेलाए पूछ्यो कि बाबा आ पारसमणी छे तो पछी आ कटायेली डबी कटायेली ना रहेवी जोईए, सोनानी बनी जावी जोईए। बाबाए कह्युं કે પારસમણી જ છે મને એ તો ખબર જ છે, તો પછી આ ડબ્બી કેમ કટાયેલી છે? એને કહ્યું કે ખોલીને તો જો। પેલા એ ખોલીને જોયું તો એના ઉપર બિલકુલ પાતળું એકદમ એક કાપડનું આવરણ હતું। ભાઈ કહ્યું કે બાબા આ પારસમણીની ઉપર આ પાતળું આવરણ છે। बाबा ये कहो कि बस ये पातळा आवरण ने कारणे आ पारसमणीनो सीधो स्पर्श लोखंड की साथे नथी थतो अने एना कारणे आ लोखंड सुवर्णनु बनी शक्यो नथी। अध्यारोजी महाराज आपणे ए समजावे छे के एज रीते आत्मा रूपी पारसमणी आपनी अंदर बैठेलो ज छे, परमात्मा रूपी पारसमणी आत्मा रूप बनीने बैठेलो छे, परंतु आपने एनाथी जे परमात्माना सर्वगुण संपन्न सत्ताना दिव्य अनुदान आपणे प्राप्त करी शकवा जोईए ए नथी करी शकता। एनु कारण एना ऊपर रहेलु आवरण छे। काम क्रोध लोभ मद मोह ऐसा राग द्वेष दोषोना आवरण, अने आ आवरणने कारणे आपने एना तमाम दैवी गुणोथी दूर रहीए छे અને માયાવી ગુણોથી આપનો આ પ્રભાવ વધેલો છે। આ માયાવી ગુણોના પ્રભાવથી આપની જાતને બચાવવી હોય તો સર્વ જે કાય છે એ બધું તારું છે, તને અર્પણ કરીએ છીએ, એ ભાવ ભીતરમાં પ્રગટ કરી દો, ત્યારે ભીતરમાં રહેલો પરમાત્મા પ્રગટ થાય, ચિત્ત નિર્મળ બને, શુદ્ધ બને, ત્યારે પ્રભુ પરમાત્માને અંતઃકરણથી નિહાળી શકાય। સાચા અર્થમાં સાહેરી સ્વરૂપ પરમાત્મા આપની અંદર છે એને આપણે સમજી શકીએ। તુલસીદાસજી મહારાજે એટલે કહ્યું, પ્રભુ રામ વાલ્મીકિ ઋષિને પૂછી રહ્યા છે કે રહેવા માટેનું સ્થાન કયું, રહેવા માટેનું સ્થાન કયું, ત્યારે ખુદ ઋષિ કહી રહ્યા છે કે જગતનો તાત મને પૂછે છે તો પ્રભુ ક્યાં વસે છે, પ્રભુ ક્યાં વસે છે, કોને મળે છે? નિર્મલ મન જન સોહિ પાપ, સત્યનું વરણ કરો, કારણ કે ભગવાન સત્ય સ્વરૂપ છે, જેને સત્યને જીવનમાં
કર્યું તેના ભીતરમાં પરમાત્મા પ્રગટ થયા. તેથી શ્રીમદ ભાગવત પણ કહે સત્યમ પરમ ધીમે, સત્યનું વરણ કરો, કે જે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સત્ય સત્ય જ રહે છે. જેને ક્યારેય પણ ઉપસાવવા માટે કોઈ પણ આગળ પાછળ શૃંગાર કરવો પડતો નથી. સત્ય સોના જેવું છે, સત્ય સોના જેવું છે. પછી બીજું કંઈક લાવીએ તો એને વારે ઘડીએ ગ્લેટ કરાવો પડે, વારે ઘડીએ ગ્લેટ કરાવો પડે, ઉતરી જાય એટલે સાચું બતાવવા માટે એને વારે ઘડીએ ઉપર પાણી ચડાવવું પડે. જૂઠ એવું છે, ક્યાંથી પાછું નીકળે તો એને દબાવવા માટે પાછો ઉપર આપણે ગ્લેટ લગાવવો પડે. ના ના, આવું નહીં, આમ આવું નહીં, આમ પણ સત્ય એ 100% સોના જેવું છે. સોના ને લાગે ક્યાં ઠેકાણ સંસારી મનવા, સોના ને લાગે ક્યાં ઠેકાણ.